ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ના ઐતિહાસિક ઉતરાણ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ઇસરોનું સૂર્ય મિશન આદિત્ય L1 આજે શનિવારે સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ થયાના બરાબર 125 દિવસ પછી તે તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ બિંદુએ પહોંચ્યા પછી આદિત્ય L1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે. આ બિંદુ પર ગ્રહણની કોઈ અસર નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ રૂપિયા છે. ચંદ્રયાન 3ની સફળતા પછી ઇસરો દ્વારા સૂર્યનો અભ્યાસ કરવા માટે દેશના પહેલા સોલાર મિશન આદિત્ય L1ને ભ્રમણકક્ષામાં તરતું મૂકશે. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યા પછી સૂર્યની 15 કિલોમીટર લાંબી સફર કરવા પ્રયાણ કરશે. આદિત્ય સ્પેસક્રાફ્ટને L1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિનાનો સમય લાગશે. આ 120 દિવસ 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થશે. જો મિશન સફળ થાય છે અને આદિત્ય અવકાશયાન L1 પર પહોંચે છે તો 2023માં ઇસરો માટે આ બીજી મોટી સિદ્ધિ હશે. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉ, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર.